નમસ્કાર મિત્રો આપણે આગળ જણાવ્યું હતું કે ક્વોન્ટમ મિકેનિક્સના આપણે કન્ટિન્યુઅસ ચાર લેક્ચર લેવાના છીએ એમાંનું આજે ચોથું લેક્ચર છે હું આશા રાખું કે આપણે ધારો તો એવો ઘણો બધો સિલેબસ અત્યાર સુધી કવર કરવાનો પ્રયત્ન કર્યો છે જેનાથી તમને ખરેખર જાણવા જેવું મળ્યું હશે આજનો લેકચર ભલે ચાર લેકચરમાંથી અંતિમ લેક્ચર છે પણ અમારો પ્રયત્ન રહેશે કે આના જ કન્ટિન્યુએશનમાં આપણે આગળ પણ લેકચર લઈ શકીએ જેટલું પણ આપણે આજે સમજી શકીશું એ વધારે સારી રીતે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું લાસ્ટ ટાઈમ આપણે શરૂઆત કરી હતી હાઇડ્રોજન પરમાણુ માટે હાઇડ્રોજન પરમાણુ બધા જ ટીવાયબીએસસી ના સ્ટુડન્ટને એવી રીતે સિલેબસમાં છે કે આપણે કાર્ટેઝિયન જે સમીકરણ છે એનું પોલર કોઓર્ડિનેટ એટલે સ્ેરિકલ પોલર કો ઓર્ડિનેટમાં રૂપાંતર કરીએ છીએ તો સર તમે એ સમજાવશો કે આપણે કાર્ટેઝિયનનું પોલર કોર્ડિનેટમાં રૂપાંતર કરીએ છીએ તે કેવી રીતે કરીએ છીએ અને શું ધ્યાનમાં રાખવું જોઈએ હા આપણે જે રીકવેસ્ટ જોયો એમાં

આ ડેલ સ્કવેર લાપલાશર ઓપરેટર મૂકીએ એટલે આ ઇક્વેશન સ્ટોડીજન ઇક્વેશન બને તે કાર્ટેન્શિયન કોઓર્ડિનેટ્સમાં આવે હવે હાઇડ્રોજન એટમની જ્યારે વાત કરીએ ત્યારે હાઇડ્રોજન એટમની આસપાસમાં ઇલેક્ટ્રોન છે તે એક પ્રોટોનની આસપાસ ઘૂબે છે એ ચારો તરફ સ્પેરિકલ સ્પેસમાં ઘૂબે છે અને જે પૃથ્વીનો ગોળો છે એવી રીતે ઇલેક્ટ્રોનની જે મૂવમેન્ટ છે એની સ્પેસ છે એ પણ એક ગોળા જેવી છે અને તેથી જે પૃથ્વી ઉપર આપણે અક્ષાંશ અને રેખાંશની લીટીઓ દોરીને કોઈ પણ સ્થાન હોય એ જાણવા માટે એની જગ્યા જાણવા માટે આપણે અક્ષાંશ રેખાંશ બે કહીએ એમ આપણે જ્યારે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનના મોશનની વાત કરીએ ત્યારે પણ આપણે આવા સ્વેરિકલ પોલર કોઓર્ડિનેટ જેને કહે છે તે આરથીટાફાઈ એનો આપણે

ઝેડ અને આર વચ્ચેના એંગલને આપણે થીટા એંગલ કહીએ છીએ અને આ થીટા એંગલ એ પોલર એંગલ છે નોર્થ પોલ અને સાઉથ પોલને જોડતી જે આખી રેખા છે એની મધ્યમાં આપણે આ રીતે વચવા પોલર એંગલ આવી રીતે આવે પોલર એંગલ ફરતો બધે જ આવે અને આ રૂમતા જઈ ગુમાવતા જઈએ તો જે આપણને અહીંયા સર્કલ મળે એ સર્કલ બધું એક જ અક્ષાંશ ઉપર આવે તો આ એંગલને થીટા કહીએ એને આપણે પોલર એંગલ કહીએ છીએ કારણ કે નોર્થ પોલ અને સાઉથ પોલને જોડતી રેખાને વચ્ચે એ ઇન્ટરસેપ તરીકે આવે પરંતુ આપણે જોયું કે આને થીટા તો બધે જ છે આખું સર્કલ છે તો એક્ઝેક્ટલી આપણે અમદાવાદ અહીંયા ત્રેવીસ બે છે જાણવું હોય તો આપણે બીજી એક આવી રીતે રેખા અંદરથી કાઢીએ છીએ જ્યારે આપણે રેખાંશ કહીએ છીએ અને તે આ રીતે આપણને એ મળે છે અથવા એ આપણે દોરેલું છે એ આ એ આ વાય છે આ આર માંથી આપણે અહીંયા પ્રક્ષેપ પાડીએ આપણી પાસે આ રીતે એ આ આ એક્સ આ વાય અને આ ઝેડ છે એમાંથી આપણે આ આર પાસે અહીંથી આપણે પ્રક્ષેપ પાડીએ એક્સ વાય પ્લેનમાં ક્યાંક અહીંયા ક્યાંક પડે હવે તો આ ક્યાં પડશે તો આ કેટલાક ખૂણા ઉપર ઊભું છે પર આધાર રાખે તો જે આ એંગલ છે તેને આપણે ફાય એંગલ કહીએ એસી એંગલ કહીએ એટલે એ આપણો આ એંગલ અહીંથી આપ જોડીએ તો આ આપણો ફાય એંગલ થયો હવે આ ચિત્ર અહીંયા બતાવ્યું છે અહીંયા એ જ છે જે બે હમણાં દોર્યું તે એટલે આ એક્સ આ ઝેડ આ વાય અને આ આપણો આર અને આપણે અહીંયાથી પ્રક્ષેપ પડે પી એટલે આપણું પાર્ટિકલ આપણું કણ છે તે જેની સ્થિતિ આપણે જાણવા માટે આર લીટી દોરી હવે એ ત્યાંથી પ્રક્ષેપ પાડો આ એક્સ વાય પ્લેટમાં અહીંયા આવે છે અને એમ કરવાથી આ એક નવી રેખા આપણે ઊભી કરી આ નવી જે રેખા ઊભી કરી તે રેખા અને એન્ટી એન્ટીક્લોકવાઇઝ ડિરેક્શન આ પ્રમાણે જે એંગલ આવે તેને ફાય કહેવામાં આવે એને હવે આ બધાની આપણે લિમિટ જોઈએ તો આ આર છે તે તો અનંતકાળ સુધી અનંત સુધી જઈ શકે લંબાઈમાં એટલે એના આપણે લિમિટ આ મૂકી છે આરની લિમિટ છે ઝીરોથી ઇન્ફિનિટી આ થી છે તમે સમજો કે આ પ્રમાણે આ બાજુ થીટા આવે અને બધી જગ્યાએ છે આ એગલ તો એ અહીંથી ફેરવતા જાઓ તમે અહીંથી તો આ પ્લસ એક્સ પ્રમાણે આવે ને માઇનસ એક્સમાં આવે આ ફરતું જાય અહીં ઝીરો છે ત્યાંથી શરૂ કરો એટલે બંને ભેગા થઈને અહીંયા ઝીરો થઈ જાય પાછું એટલે કે ઝીરોથી એકસો ને એસી ડિગ્રી આપણે એનું લિમિટ આવ્યું સર તમારું કહેવું એવું છે કે આપણી પાસે અત્યારે જો આપણે આ ઝેડ અક્ષ લઈએ આખી ઉપર પ્લસ માઇનસ અહીંયા મારી પાસે પી કણ છે આ પી કણ જ્યારે પણ ઝેડ અક્ષ સાથેનો ખૂણો વેરી થશે તો ક્યાં તો એ ઝેડ અક્ષીરો નો થશે પછી અહિયાં સુધી આવશે એટલે નાઇન્ટી નો થશે અને પ્લસ એક્સ બાજુ થી કે માઇનસ એક્સ બાજુ થી ખુલતા જાય છેવટે બંને ભેગા થઈ જાય એટલે લિમિટ ઝીરે ઝીરો થી પાય એટલે વન એટી ડિગ્રી આપણે આવવાના તો એ લિમિટ બુકી છે આ ઝીરો ટુ ટુ થી એટલે ઝીરો ઇસ બોલર દેડ થીટા થીટા ઇસ બોલર દેન પાય હવે ટુ પાય છે તે ટુ પાયે આપણું આવી રીતે એંગલ આવ્યો આ રીતે આપણે આ એક નવી રેખા લીધી એસ તો એ આ પાય છે તો એ પાય આ ફરે એક્સરા ઉપર હોય તો ઝીરો આ ફરતું જાય તો ફરતી ને આ નેવું ડિગ્રી એકસો એંસી ડિગ્રી બસો સિત્તેર ડિગ્રી અને છેડલે વળી પાછું ઝીરો ઉપર એટલે કે ટુ પાય ઉપર આવી જાય એટલે પાય જે પાય પાય છે એણે ઝીરો ટુ ટુ પાય એની લિમિટ મૂકી છે તો એ આખું ટૂંકમાં આખું સર્કલ એ પાયને માટેનો લિમિટ છે તો આ લિમિટ આપણને દાખલો ગણતી વખતે જરૂર પડે તો આ તમને કહ્યું તે પેલું ઉપરથી

આપણી પાસે એક્સ છે વાય છે ઝેડ છે આર છે થીટા છે ફાઈ છે છ તો આપણી પાસે વેરીએબલ્સ છે આ એસ એક પાછો ઓળી વધારાનો આવ્યો આપણે એને જલ્દી કાઢીએ પણ આપણે એનો ઉપયોગ કરીને એને કાઢીએ તો આપણે શું કરીએ હવે આપણે આ જ કોઓર્ડિનેટ પાછી પોલર કોડ સ્ફેરિકલ પોલર કોડ જવા માટેના સંબંધો આપણે લઈએ તો પહેલું તો બહુ સ્પષ્ટ છે કે આપણી પાસે આ ઝેડ અને આર એ વચ્ચે થીટા છે આપણી પાસે તો આપણી પાસે તમે જુઓ અહીંયા આપણે આ લીટી દોરી દઈએ તો આ ઝેડ થયો તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ઝેડ અપોર હાઇપોટેડિઝેડુ આર એટલે કર્ણ અને ઝેડ અપોર આર આપણને મળ્યો અને કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ઝેડ અપોર આર અથવા ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર કોઈટા એટલે કે આપણે પૂર્ણતયા જે કાર્ટેશન કોઓર્ડિનેટ ઝેડ છે એને પૂર્ણતયા આપણે પોલર કોઓર્ડિનેટમાં તબદીલ કર્યો એને ફેરફાર કર્યો પરિવર્તિત કર્યો હવે આપણે એવી રીતે ઝેડ કાઢ્યું એવી રીતે એક્સ અને વાય કાઢીએ તો એક્સ અને વાય માટે આપણે આ એસ છે આ એસનો આપણે ઉપયોગ કરીએ એસ એ તો જો આ થિટા છે આ આપણી પાસે ઓલ્ટરનેટ એગલ છે એટલે એ ઓલ્ટરનેટ એંગલ હોવાથી અહીંયા આ એસ છે એને માટે એ આપણે સાઈન થિટા લઈએ સાઈન થિટા એટલે ઓપોઝિટ અપોડ આ હાઈપો આ નાઇન્ટી ડિગ્રી છે એટલે આ કર્ણ છે એટલે આનો સાઈન થિટા ઇઝ ઇક્વલ ટુ એસ અપોન આર એટલે એસ ઇક્વલ ટુ આર સાયન થિટા આ રિલેશન આપણે બરાબર યાદ રાખવાનો કારણ કે એનો આપણે હવે ઉપયોગ કરીશું એ આ આગળ ઉપર આપણે આ જ ચિત્રમાં તમે જુઓ કે સાઈન ફાઈ લઈએ હવે આ એક્સ વાય પ્લેનમાં આવ્યા છીએ આપણે આ એસનું બુલ્ય આપણી પાસે છે આર સાઈન થીટા તો હવે આનો તમે જો સાઇન લો તો વાય અપ ઓન એસ આવે સાઈન ફાઈઝ એકવલ ટુ વાય એસ એસ આપણે જોયું કે આર સાઈન થીટા છે તેથી વાયઝ ઇક્વલ ટુ આને લઈ લો અહીંયા

અહીંયા તમારી પાસે એક ચિત્ર છે ડાયાગ્રામ છે જો આર માટે હવે આપણે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર એ હવે એનો ચાર્ટ મૂક્યો છે અહીંયા ચાર્ટ એટલે આપણી પાસે એક્સ ઇક્વલ ટુ આપણે જોયું કે આર સાઈથી ટા કોસ ફાય વાય ઇક્વ ટુ આર સાઈ થીટા સાઇડ ફાય ઝેડ ઇક્વ ટુ આર કોટા આ બધાએ બરાબર ગોખી જ નાખવાના અને કંઠસ્થ જ કરી નાખવાના રસ્તામાં ચાલતા કોઈ પૂછે તો આ તરત આવડવું જોઈએ કારણ કે આનો વારંવાર ઉપયોગ આવવાનો હવે એથી આપણે રિવર્સ રિલેશન આ છે તે એક્સ વાય ઝેડ કાર્ટેશ રિસને આપણે આરથીટા ફાઈમાં તબદીલ કર્યા હવે આપણે આરથીટા ફાઈના એક્સ વાય ઝેડમાં સંબંધ જોતા હોય તો આપણે વધારે ઉપયોગી આ થશે પણ આનો પણ કોઈ કોઈ વાર ઉપયોગ કરવો પડે છે તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ થીટા આપણે એક સર્કલ દોરીએ અને એમાં આપણે એક્સ અને વાય દોરીએ તો આપણું આ એક રેડિયસ છે આ એંગલ થીટા છે તો આપણે આના આ પ્રક્ષેપ પાડીએ તો આ વાય અને આ એક્સ તો અહીંયા આપણે જોશું કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે આ રેડિયસ અને આર સ્ક્વેર આને ઇક્વેશન ઓફ ધી સર્કલ કહેવાય આપણે સ્ફિયર છે કે આપણે વધારાનું ઝેડ પણ આપણી પાસે ડાયમેન્શન છે તો એને માટે ઇક્વેશન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર થાય ઇક્વલ ટુ આર સ્ક્વેર થાય આને કહેવાય ઇક્વેશન ઓફ ધી સ્ફિયર તો આપણે અહીંયા તમારી પાસે એક ચાર્ટ મૂક્યો છે ત્યાં પહોંચતો હશે દેખાશે તો આ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્કવેર પ્લસ ઝેડ સ્ક્વેર અહીંયા લખ્યું છે કાઉસમાં ઇક્વેશન ઓફ ધી સ્ફિયર અથવા એને આપણે આર સ્ક્વેર બદલે આરનો ઉપયોગ વારંવાર થાય છે તો આર ઇક્વલ ટુ આનો સ્કવેર રૂટ એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્કવેર સ્કવેર રૂટ હવે એ રીતે આપણે કોસ થીટા આપણે જોયો પહેલા બાદ આપણે અહીંયા કોસ હા કોટા ઝેડ પોન આર છે અહીંયા તો એનો આપણે ઉપયોગ કરીએ ઝેડ પોન આર પણ અહીંયા આ બાજુ આપણે શું કરીએ છીએ કે અહીંયા સ્પેરિકલ પોલર કોઓર્ડિનેટ્સ અને આ બાજુ બધા કાર્ટેશન્ટ કોઓર્ડિનેટ્સ તો આ તો આર અહીંયા આવ્યો તે નહીં ચાલે અને આપણે આરને પણ કાર્ટેશન્ટ કોઓર્ડિનેટર મૂકીએ અને આખું સૂત્ર કાર્ટેશન્ટ કોઓર્ડિનેટરમાં આવી જાય તો આપણે આરનું સૂત્ર તો આ રહે તૈયાર જ છે અને આપણે મૂકી દઈએ અને ઝેડ પોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર અને સ્ક્વેર રૂટ અને આપણને કોસ થી આપણને સૂત્ર મળ્યું અને એવી રીતે ટેન તમે જોઈ શકશો આપણી પાસે આ ફાય છે આ એક્સ

હવે આપણે આ બધાનો ઉપયોગ કરીને સોડેજર ઇક્વેશનને આ આર્થિટા ફાયદા રૂપમાં સ્વરૂપમાં મૂકવું છે એટલે આપણી પાસે આ જે કાર્ટિશન રે આપણું સોડેજર ઇક્વેન્ટ આપણું છે એવું કીધું આપણે ડેલ સ્ક્વેર હા અહીંયા એમાં આપણું ડેલ સ્ક્વેર જે છે એમાં ડી સ્ક્વેર અપ ઓવર ડીએક્સ સ્ક્વેર ડી સ્ક્વેર અપોર ડી વાય સ્ક્વેર

એની સાથે આનું આપણી પાસે વિકલન થશે અને જે જવાબ આવે એનું પાછું બીજી વાર કરવાનું આ ડી સ્ક્વેર ફો ડીએક્સ સ્ક્વેરનો કે બે વખત ડિફરન્સિએશન કરવાનું છે તો આપણે પહેલાં ડીઓવર ડીએક્સ એક તો કાઢીએ અને પછી આને બે વખત કરવાની વાત કરીએ તો આપણે પહેલાં આ ડીઓવર ડીએક્સને થીટા ફાયદા સ્વરૂપમાં આપણે લાવવાનો છે તો એ આપણે શરૂ કરીએ આપણી પાસે એ આ એના માટે એક ચેઇન ફોર્મ્યુલા વાપરવામાં આવે છે ડી ઓવર ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીઆર ઓવર ડીએક્સ એ ટુ ડીઓવર ડીઆર વત્તા ડી ડીથીટા અપોર ડીએક્સ એ ટુ ડીઓવર ડીથીટા પ્લસ ડી ફાઈવ અપોર ડી એક્સ ટુ ડી અપોન ડી ફાઈવ એટલે કે આ ડીઆર ડી એક્સ છે એ આની અંદરથી એક્સનો ભાગ કાઢી નાખશે એટલે કે આમાંથી જે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ એ બધા કાઢી અને માત્ર પોલર કોઓર્ડિનેટ્સને જ આમાં રહેવા દેશે એવી રીતે થીટા પર ડીએક્સ આવશે અને એવી રીતે ડી ફાય પર એ ડીએક્સ આવશે અને પછી જે ડીઆર પર ડીએક્સ આવ્યું એને પાસે ડીઓવર ડીઆઈ મૂકવાનું આમાં પાછું જે સ્પેરિકલ પોલર ફોર્મ આવે એને પાછું ડીઓવર થીટા આવવાનું અને અહીંયા સ્પેરિકલ પોલર ફોર્ડિનેટ જે આવે એની સાથે ડીઓવર ડી ફાય એટલે કે આખું આપણી પાસે ઇક્વેશન

a to d over dr plus d theta upon dy a to d over d theta plus d phi upon dy a to d over d phi. a to d over dz and a dr upon dz into d over di plus d theta upon dz into d over d theta plus d phi upon dz into d over d phi. I like you similar expressions for d over dy and d over dz. તો હવે આપણે પહેલાં આને લઈએ છીએ ડીઓવર ડીએક્સ પછી આપણે આ કાઢીશું પછી આપણે આ કાઢીશું અને પછી એને પોતપોતાની જગ્યાએ એને મૂકી દઈશું એટલે આ વધારા છે પાછું અંદર આવી જશે તો એ આપણે પહેલું કરીએ છીએ ડીઆર અપૉર ડીએક્સ તો આ ડીઆર અપૉર ડીએક્સ આપણી પાસે આપણે આ ગીવન આપણે શું આપ્યું છે

આ માઇનસ વન ટુ છે એટલે એકલો એ આર રહેવાનો આ વર્ન ટુ આ છે ને વન ટુ એ ટુ આર સ્ક્વેર ગોળા માઇનસ વન ટુ એટલે આ બગડો ઉડી જશે એટલે માઇનસ વન રહેશે એટલે વન પોઈન્ટ ટુ આર એડ વર્ષ એટલે કે વન આર પોઈન્ટ વરાપોન ટુ આર વરપોન્ટ ટુ આર એ રીતે આપણે કાઢ્યું હવે આપણે આ બાજુનું લઈ આપણી પાસે આર સ્ક્વેર ઇકોન ટુ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ટુ યુ લીધું આપણે એક સંબંધનો ઉપયોગ કર્યો આર સ્ક્વેર હવે બીજો સંબંધ છે એક્સ પ્લસ વાય ઝેડ યુ એ આપણે લઈ આવી તો એ આ રીતે આપણે ડીુ અપોર ડી એક્સ આમાંથી કાઢવાનું એમાં તો વાય ને કંઈ લાગે વળગી નહીં એક્સ સાથે ઝેડને પણ લાગે વળગી નહીં એટલે આપણે એક્સ સાથે આનું જ્યારે વિકલન કરીએ ત્યારે માત્ર એક્સ સ્ક્વેરને જ અસર થાય બીજા બધા ઝીરો થઈ જાય કોન્સ્ટન્ટ એટલે એટલે આનો જવાબ આવશે ટુ એક્સ આ ટુ એક્સ આવ્યું અને જોયું ડીઆર અપોર આપણે અહીંથી લીધું વડપોર ટુ યુરેસ્ટ ટુ માઇનસ વડપોર ટુ એટલે એ આપણે એને વરપર ટુ આર આપણે લીધેલું અહીંયા વરપર ટુ આર એ વરાપર ટુ આર અને મલ્ટિપ્લાઇડ બાય આર ટુ એક્સ અને આપણને એક્સ અપોર આર આવ્યો એક્સ અપોર આર એટલે હવે એક્સની વેલ્યુ આપણે જાણીએ છીએ આર સાઈ થીટા કોસ ફાય અને આર નીચે આવે આર ઉડી જાય સાઈ થીટા કોસ ફાય આવે એટલે કે આપણે જે અહીંયા જોઈએ છે ક્યાં ગયું પેલું આપણે જોઈએ છે ડીઆર ડી એક્સ એ પહેલું રિઝલ્ટ આપણને મળ્યું અને એ ડીઆર એટલે અહીંયા આપણે મૂકી દેવાનું ડીઆર આને હવે આપણે જો સ્ફેરિકલ પોલર કોઓર્ડિનેટમાં પરિવર્તિત કરવું હોય તો આ ડીઆર પોન ડીએક્સ જગ્યાએ આપણે આ સાયથીટા કોસ ફાઈ મૂકી દઈ અને આ પછી ચાલુ રહે ડીએ પોન ડીઆર અને આ પૂરું થયું હવે આપણે આમાં જઈએ ડીથીટા પોન ડીએક્સ એ પછી આપણે ડીઓ ડીટા એટલે લગાડીશું તો એ આપણી પાસે થી શું છે ફોર્મ્યુલા આપણી પાસે માહિતી શું છે તો આપણી પાસે માહિતી છે કે ગીવન વી આર ગીવન કોટા ઇઝ એકવ ટુ ઝેડ અપોન આર એ આપણે જોયું અગાઉ કોટા ઇઝ એકવ ટુ ઝેડ અપોન આર્યો આપણે હા

ખાલી તે ડેલ બોલવું જોઈએ પણ હવે ટેવ પડી ગઈ છે ડી બોલવાની અને હવે ડી ઓવર કોસ કોટા ડી કોસ કોથીટા ઓવર ડી થિટા એટલે માઇનસ આઈથીટા એટલે કે ડી કોસ કોટા ડીથીટા ઇ ટુ ડીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ ડી ડીથીટા હવે આપણે પેલું બીજી બાજુનું સાબેવાળું લઈએ આ ડી ઓવર ઇ ટુ ઝેડ અપોર આર એ અપોર ડીએક્સ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે આનું સિમ્પલિફિકેશન કરીએ ઝેડ પોન્ટ આર એટલે આર રેસ ટુ માઇનસ વન અને ડી ઝેડ પો ઇન્ટુ એ આર માઇનસ વન એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર રેસ ટુ માઇનસ વન પોઈન્ટ ટુ કારણ કે આર છે ને એટલે આપણે આર સ્ક્વેર ઇજ થઈશ પણ આ તો આર જ છે એટલે આનો સ્ક્વેર રૂટ લેવો પડે એટલે આપણે વન પોઈન્ટ ટુ લીધો અને ડી એક્સ અને એ પછી હવે આપણે એક્સ સાથે એનું ડિફ કરીએ એટલે માઇનસ વન પોઈન્ટ ટુ આવે

એટલે માઇનસ ઝેડ એક્સ એટલે આ છે આપણો આર સ્ક્વેર એટલે આર સ્ક્વેર માઇનસ થ્રી એ પાર ટુ ડીએક્સ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર એ આપણો આર સ્ક્વેર તો માઇનસ ઝેડ એક્સ અને આ ટુ ટુ ઉડી ગયા એટલે માઇનસ થ્રી રહેવાના અને આર રેસ ટુ માઇનસ થ્રી એ ટુ ડી એક્સ એટલે એટલે એનું સિમ્પ્લિફિકેશન કરતાં એ ઝેડ એક્સ ઝેડ એક્સ આર થ્રી નીચે આવશે આર રેસ ટુ થ્રી ડી એક્સ એટલે માઇનસ આર કોસ થીટા ઝેડ એટલે શું છે આર કોસ થીટા અને એક્સ એટલે આર સાઈન થીટા કોસ ફાય એટલે પોલરમાં બાગ આપણે ઢાળી દીધા બંનેને પણ આર ક્યુ ઇન્ટુ ડીએક્સ એટલે માઇનસ સાઈન થીટા કોસ થીટા અને કોસ ફાઈ અપો આર રહેશે કાંઈ કે અહીંયા આર સ્ક્વેર છે બે આર છે એટલે આર સ્ક્વેર અને આર ક્યુ એટલે આર એક્સ હવે આપણી પહેલી બાજુ શું છે આ સામે બાજુ આપણે અહીંયા આપણે બનાવ્યું હા અહીંયા આપણે જોયું કે ડી કોસિ ડી કોસ કોઈ ડીટા ઇ ટુ ડીટા ઇ માઇનસ સાય થીટા ડીથીટા અને આ બાજુ આપણે એ મૂક્યું કે માઇનસ સાય સાયથીટા અને પેલી બાજુ આપણે આ ઝેડમાંથી કાઢ્યું તે આવ્યું એટલે આ બંને હવે આપણને ડીથીટા આપો એક્સ લઈ લો આ બાજુ એટલે આ સાય થીટા એ લઈ લો અને માઇનસ માઇનસ જતું રહેશે પોઝ પ્લસ થશે આ સાઈન થીટા જશે આ સાઈન થીટા જશે એટલે આ બે જ રહેશે કોસ થીટા કોસ ફાઈ અપોન આર એટલે આપણને આ રીતે ડી થિટા અપોર ડીએક્સ ઇક્વલ ટુ કોસ થીટા એ ટુ કોસ ફાઈ અપોન આર આપણને આ બીજું મળ્યું એટલે કે આપણે શડીઝરમાં આ જે ડીથીટા અપોર એક્સ જોઈએ છે તે આપણને મળી ગયું કોસ થીટા એ ટુ કોસ ફાઈ અપોર આર અને પછી આ ડી ઓવર ડી થિટા લખવાનો હવે આપણે છેલ્લું લઈએ આ ડી ઓર ડી એક્સ હવે આપણે શું આપણી પાસે માહિતી છે ગીવન ટેન ફાઈ ઇક્વલ ટુ વાય અપોર એક્સ આપણી પાસે આ માહિતી છે એ આપણે પહેલાં ચાર્ટમાં આપણે આ જોયેલું ટેન ફાઈવ ઝીરો ટુ વાય અપોર એક્સ તો આપણે એનો ઉપયોગ કરીએ ડી ટેન ફાઈ અપોર ડી ફાઈ એ ટુ ડી ફાઈ ઝીરો ટુ ડી વાય અપોર એક્સ ડી એક્સ ડી એક્સ હવે એક્સ નીચે છે એટલે ઉપર લઈએ તો એક્સ વેસ્ટ માઇનસ વડ આવે એટલે હવે ડી ટેન ફાઈ અપોર ડી ફાઈ એટલે સેક્સ સ્ક્વેર અને એટલે ડી ફાઈવ અને આ બાજુ વાયપોર એક્સ છે તે એક્સ ઉપર ગયેલો એક્સ માઇનસ હવે એનું ડિફરન્સીએશન કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એટલે વાયને કંઈ લાગે વળગે નહીં વાય કોસ્ટ એટલે બહાર કાઢી દીધો અને ડી એક્સ માઇનસ વડ અપોર્ડ ડીએક્સ આપણે આનું આ ડિફરન્શિયેશન કરવાનું રહ્યું તો એ વાય આ માઇનસ આગળ આવી જાય અને એક્સ માઇનસ વન માઇનસ વન બીજો એટલે માઇનસ ટુ ડીએક્સ આવ્યો એટલે માઇનસ વાય એ ટુ એક્સ અપોર એક્સ આય માઇનસ ટુ છે એટલે એક્સ સ્ક્વેર એટલે વાય એટલે શું આર સાઈડ થીટા સાઈડ ફાઈ એ આપણી પાસે પેલું સૂત્ર છે જ આપણી પાસે આ

તો આ આપણને અહીંયા પહેલાંમાં શોટેજર ઇક્વેશન આપણે મૂકી દેવાનું પછી અહીંયા એટલે વાયને સાઈડ ફાઈ પોન્ટ આર સાઈડ સીટા અને ડી પોર ડી ફાય આટલું આપણે મળ્યું પણ શોટેજર ઇક્વેશનમાં તો આપણી પાસે આ સબરી બી આમાં મૂકી છે આમાં એક ટેબલ બનાવ્યું છે આપણું અને એટલે આ આખું ફેરિકલ પોલર ફોર્સ છે તે ડી ઓવર ડીએક્સ આપણે કર્યું એ આ ત્રણ પણ એવું ડી ઓવર ડી વાય પાછું આપણે કરીએ તો એ ડીઆરએફ ઓર ડી વાય ડી વાય ડીથી ટાપ ઓર ડી વાય ડી ફાયપ ઓર ડી વાય એ આ સૂત્રો તૈયાર અને એવી રીતે ડીઆરફ ડીઝેડ ડીથી ટાપ ઓર ડીઝેડ અને આ ડી ફાય એપ ઓર ડીઝેડ એ ત્રણ આપણે આમાં મૂક્યા હવે એમાં આ એક ધ્યાન રાખવાનું ડી ફાયપ ઓર ડીઝેડ કરો તમે તો તમારે આની અંદર આપણે આપણી પાસે હા આપણે પાસે ટેન ફાઈ આપણે લઈને કરીએ ટેન ફાયરુડ ડિફરન્સીએશન વિથ રિસ્પેક્ટ ટુ ફાય એ આપણે કરીએ અને સામે આપણે પછી

આપણે છેલ્લું ઝેડ લેવું છે ને ડી ફાય ઓર ડી ઝેડ તો ઝેડ સાથે અને તો અહીંયા જુઓ તમે આમાં ઝેડ છે જ નહીં અને આમાં ડિફરન્સીએશન થાય જ આ બંને કોન્સ્ટન્ટ અને આ ઝીરો જ આવે અને અહીંયા ડી ફાઈ ફોર ડી ઝેડ ઇક્વલ ટુ ઝીરો જે લખ્યું છે તે એ પ્રમાણે આપણને મળે છે હવે આ આપણે બધા મૂકીએ અને સબસ્ટિટ્યુટ કરીએ મેં કહ્યું તેમ સ્ટોડીજર ઇક્વેશનમાં તો આપણે ડીએક્સ ઇક્વલ ટુ ડીઆર પોર ડીએક્સ એ ટુ ડીઓ ડીઆઈ અને આ આપણી પાસે હતું કે હવે ઇટ બીકમ્સ એ શું બને હવે ડી ડીઓવર ડીએક્સ અને આ ડીઆર ઓવર ડીએક્સ આપણે મૂકી દીધું આ અને ડી ઓવર ડીઆર રહ્યું પછી ડી ડીથીટા પોર ડીએક્સ આપણે કાઢ્યું કોસ થી કોસ ફાઇવ પોન્ટ આર ભણ્યું અને ડી ડીઓ ડી ડીટા અને આ ડી ફાઈવ પોન્ટ એક્સ એ આપણને આ મળ્યો અને આપણે અહીંયા ડી ઓવર ડીએક્સ કર્યું એવી જ રીતે ઓવર ડી વાય અને એવી જ રીતે ઓવર ડી સાઇડ એ બધા થાય હવે આ આપણી પાસે આવ્યા ડી ઓવર ડીએક્સ એક્સ ડી વાય અને એ બધા આપણને આ મળ્યા પરંતુ શોડિન્જર ઇક્વેશનની અંદર હજી આપણી યાતના પૂરી નથી થઈ એમાં આપણી પાસે ડી સ્ક્વેર અપો ડીએક્સ છે એટલે કે સેકન્ડ ડેરીવેટિવ છે એટલે હવે આપણી પાસે જે સ્ફેરિકલ પોલર કોઓર્ડિનેટના આપણી પાસે આ સંબંધો આવ્યા એ આપણે આ પ્રમાણે છે તો એને આપણે હવે સ્ફેરિકલ પોલર કોઓર્ડિનેટ મૂકતા આમ આવે અને આ એક મોટું બ્રેકેટ અને પછી આ બીજો બ્રેકેટ આ એક આ એક ડીઓવર એક્સ અને આ બીજો ડીઓવર ડીએક્સ થયું આ બે વચ્ચે ગોળાકાર નથી આ બે વચ્ચે કોઈ નિશાની નથી આ બે વચ્ચે આના ઉપર પાછું ડિફરન્સીશન કરશે એટલે મિત્રો સરનું કહેવું એમ છે કે અત્યારે તમે જો બ્રેકેટમાં જો લખેલું જોશો ને તો તમને દેખાશે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ અનધ બ્રેકેટમાં એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પણ તમે જો સિમ્પલ ગણિતની રીતે કરવા જાવ તો તમે એવું મૂકી દો કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ આખાનો વર્ગ પણ એવું અહીંયા નથી એ સર આપણને કહેવા માંગે છે કે સિમ્પલ મેથેમેટિક્સની જેમ આ એક જ બ્રેકેટનો વર્ગ નથી પણ આ બંનેને ઇન્ડિવિજુઅલ તમારે ટ્રીટ કરવા પડશે બરાબર ને સર અને આ પ્રમાણે તમે આનું હવે સોલ્યુશન કરવું હોય તો હવે શું કરવું પડે આ પહેલો જે સંખ્યા છે સાયથીટા કોસ ફાય ડીઓવર ડીઆર એમાં આ ભાગ ઓપરેટર છે આ સંખ્યા છે આ ઓપરેટર છે હવે એ આ ત્રણેય ઉપર એનું આપણે ગણિત કરવાનું એટલે કે ડીઓવરડીવાય આના ઉપર કરવાનું પછી ડીઓ વાય આર આના ઉપર કરવાનો અને ડીઆર પર ડીઓવરડીઆર આના ઉપર પણ કરવાનો એટલે એ રીતે આપણે એ આમાંથી એક મળશે આમાંથી બે મળશે આમાંથી બે મળશે પાંચ મળશે પછી આ લેવાનો આની સાથે આ આ એક આની સાથે આ એક આ એક બંને દરેકમાં બબે મળશે એટલે છ મળશે આમાંથી અને આ પણ પાછું આની સાથે કરે એટલે બીજા છ મળે એટલે આ રીતે તમને બારને ને સત્તર આમાંથી ટર્મ્સ મળવાની એટલે એ જરા કંટાળા જવું કે છે લાંબુ છે પણ વિદ્યાર્થીઓ ન કરે તો ચાલે પણ શિક્ષકોએ આ કરવું જ જોઈએ અને એક વખત આવો કરે પછી એમણે પોતાને શિક્ષણ કાર્યમાં કોઈ તે ઘણું તેજ આવશે એનો પગ બહુ સ્થિર રહેશે ક્લાસરૂમમાં તો આ જો ડિસ્ક્રપ ઓર ડીએક્સ મારે કરવું છે તો હું શું કરું છું આ સાયન્ટા કોસ ફાય અપો ઇન્ટુ ડીઓ ડીઆઈ અને પછી આ રીતે હું એ દાખલો ગણું છું આડું કરી દો ને હા સાઈન થીટા કોસ ફાઈ ડી ઓવર ડી આર આ હવે એક્શન કરશે કોના ઉપર સાઈન થી પહેલું આ મેં કહ્યું શું કરવાનું છે આને આની સાથે એક્ષણ કરવાનું પછી આના ઉપર અને ઉપર ક્રિયા કરવાની છે તો પહેલું આ આવશે સાયન્ કોઈ ડીઓડીઆર અને પહેલું ટર્મ છે એ જ બરાબર છે બરાબર સાઈ સાયથીટા કોસ ફાઈ ડીઆર ડી આર આ પહેલું ગણતરીનો આપણો પગ તો શું થશે આ આર છે તે આની સાથે ક્રિયા કંઈ કરે નહીં આ તો થીટા છે કંઈ લાગે વળગે નહીં આ પણ ફાય છે કંઈ લાગે વળગે નહીં એટલે આપણે એને બહાર કાઢી લઈએ કોન્સ્ટન્ટ રૂપે અને સાઈ સ્ક્વેર થીટા કો સ્ક્વેર ફાય ટુ હવે આ ડીઆર અને અહીંયા ડીઆર એનું શું કરવું હવે આપણે એમ કહી કે આમાં આનો રસ્તો શું તો ધ્યાન રાખો કે અહીંયા છેવટે આપણે સોની જ્યારે ઇક્વેશન આવશે ત્યારે અહીંયા આપણી પાસે અહીંયા ફાય આવવાનો છે આપણો વેવ ફંક્શન આવશે આ વેવ ફંક્શનમાં આર હોઈ શકે એમાં થી પણ હોઈ શકે એમાં ફાય પણ હોઈ શકે અને માટે આપણે અહીંયા કંઈક આરનું કોઈ ફંક્શન છે એમ માનીને હવે આપણે વિકલન કરવાનું તો શું કરીશું ડી આર અને અહીંયા ડી ઓવર ડીઆર અહીંયા બેઠો છે કોઈ આર એ માનીને અને આપણે અત્યારે શું કરીએ ડી સ્ક્વેર અપોર આર સ્ક્વેર લખી નાખીએ બરાબર એટલે સર તમારું કેવું એવું છે કે જે વિધેય આવ કોઈ પણ ટર્મ હોય શકે માટે નથી પણ એનું વિકલન આર સાપેક્ષ રવા દેવાનું છે બરાબર ને આગે ચલ એટલે આપણે અત્યારે રાખી મૂકીએ એટલે તમે જોશો તો બે બરાબર પેલું જે છે

અહીંયા નવું એક પરિસ્થિતિ થઈ છે જે વારંવાર પછી રિપીટ થશે એટલે અહીંયા બરાબર તમે આ સમજી લો આનો આપણે કેવી રીતે હલ કરવો તે તો આનો હલ કરવા માટે આપણે જો આ સાથે ડિફરન્સીએશન કરવાનું છે એટલે અને કોસ્ટીટાને કંઈ લાગે વળગે નહીં અને કાઢી લો બારે નહીં અને આપણું આ સાઈડ સીટા તો છે જ પહેલેથી જ કોસ્ટ ફાય પણ છે હવે આપણે નજર નાખીએ બેકેટ ઉપર આની અસર તો કોસ થીટા પાછું આવવાનો આમાંથી એમાં આર નથી પછી કોસ ફાઈ એમાં પણ આર નથી એટલે આપણે કોસ સ્કવેર ફાઈ કરી નાખીએ હવે આમાં આર છે અહીંયા અને અહીંયા પણ આર હોઈ શકે ખાલી છે અને જ્યારે વેવ ફંક્શન આવશે ત્યારે એમાં આર હોય થીટા હોય કે ફાઈ હોય એટલે આમાં આર હોઈ શકે એટલે આ કયો કેસ થયો આમાં પણ આર આમાં પણ આર અને યુ વીનો કેસ થયો યુ ડિપેન્ડિંગ ઓન એક્સ અને વી ઓલ્સો એ ફંક્શન ઓફ એક્સ અને આપણે વારા ફરતી તો આપણે એમાં શું કરીએ છીએ કે એકને કોન્સ્ટન્ટ રાખીએ વીને કોન્સ્ટન્ટ રાખીએ અને આનું ડિફરન્સીએશન કરીએ વધતા યુને કોન્સ્ટન્ટ રાખીએ અને વીનું ડિફરન્સીએશન કરીએ આપણે આમ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો આપણે અહીંયા ઉપયોગ કરીએ આ શું છે વનઅપોન આર એ ટુ ડીથી ડીઓપોન ડીથીટા હવે આપણે આવા ડિફરન્સીએશન કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ આર તો આ છે આર એટલે ડીફરેન્સીએશન આર રેસ્ટનસ વન વરપોન આર છે એટલે અને ડી ઓવર ડી તો હું હવે કરું છું આને પહેલાં કોસ્ટટ રાખું તો પહેલું આવશે આર માઇનસ વન એ ટુ આને શું કરશું આપણે અત્યારે કંઈ જાણતા નથી અહીંયા સાહેબ પાછળથી આવે કદાચ તો આપણે બંનેને રાખીએ એટલે આને લખવા માટે આ મેથડ છે ડી સ્ક્વેર अफॉन डी आर ए टू डी थीटा आ गए तो ऑर्डर पर लखीटा आम लखाए और डी आर आम ए लखा है एक बीजा इंड है बाधो नहीं तो आ एक टर्ब आए आप आने कोट राखेल आने अपने डिफरंशीएट करू हम आने कोट राखी ए प्लस डी ओवर डी थीटा राखी मूकोले आग

એ ડિ ડી સ્ક્વેર અપોન ડીએક્સ સ્ક્વેર આપણે વીઆર બિલ્ડિંગ અપ આપણે ધીરે ધીરે એની રચના કરીએ છીએ તો આની આ ત્રણેય સાથે કરવાનું છે આપણે આ એક પહેલું આ પછી આપણે આની સાથે આ બીજું એવી જ રીતે આપણે આની સાથે ત્રીજું આ રહ્યો તે અને આ ડીસ્ક્વેર અપો ડીએક્સક્વેર આપણને મળે આવા ધ્યાન રાખવાનું કે આવા એક ટર્મ છે આ એક ટર્મ છે પણ અહીંયા બે થશે કાંઈ કે આ બહાર છે પણ હવે આ અને માઇનસ આ છે અને આમાંથી બે ટર્મ નીકળે આને પણ આની સાથે ગોળવાનો અને આને આની સાથે પણ ગોળવાનો પછી આ છે તો આની સાથે ગોળવાનો અને આને આની સાથે પણ ગોળવાનો અને કુલ પાંચ ટર્મ આમાંથી નીકળવાની તો આ રીતે આપણને ડી સ્કવેર પણ ડી એક્સ મળે એ જ રીતે આપણને શું છે આ ડિસ્કવર પણ ડીએક્સ સ્ક્વેર તમે કહો છો એટલે ડિસ્કવર પણ ડીએક્સ સ્ક્વેર આપણે છે તેનું આખું અહીંયા એક સમરી રૂપે અહીંયા મૂકેલું છે બરાબર ત્યારે ડી સ્ક્વેર અપોર ડી વાય અને ડી એ સિમિલરલી આપણને મળે અને આપણને ડેલ સ્ક્વેર કોઓર્ડિનેટમાં આપણે જે આવું મળે છે એ હવે સ્વેરિકલ પોલર કોઓર્ડિનેટમાં આપણને આખો મળ્યો અને આ ડી સ્ક્વેર અપોર ડીએક્સ સ્ક્વેર થઈને પછી આપણને આટલું મળ્યું એટલે આ જે આપણને મળ્યું છે એમાંથી સ્ફેરિકલ પોલર હા આપણને પછી આ રીતે આપણને એમાંથી આખું મળ્યું એ ડી સ્ક્વેરપોર ડીએક્સ સ્ક્વેર કર્યું ડી સ્કવેર પર ડી વાય સ્ક્વેર પ્લસ કરવાનું ડી સ્કવેર પર ડી સે સ્કવેર તમારે દરેકે જાતે કરી લેવાનું એટલે મિત્રો હવે સરે તમને થોડું હોમવર્ક આપ્યું છે સરે તમને કરીને બતાવ્યું કે આપણે ડીઓવર ડીએક્સ ઇન્ટુ ડીઓવર ડીએક્સ એને સ્પેરિકલ કોલરમાં મૂકીએ અને જો બે બ્રેકેટ હોય એને ઓપન કરીએ તો આપણને જે પાંચ ટર્મ મળી તમારે ઘરે હોમવર્ક કરવાનું છે કે ડીઓવર ડી ઇન ટુ ડીઓવર ડી વાય કરવાનું એમાં સ્પેરીકલ પોલર ફોર્મમાં તમારે એના ઇક્વેશનોમાં મૂકવાના અને એનું જે કિંમતો આવશે એ ટમ મૂકો એવી જ રીતે ડી સ્કવેર ઓપન ડીઝ સ્કવેર માટે પણ કિંમતો મૂકો અને એને પોલર કોઓર્ડિનેટમાં ફેરવો પછી એ બધી જ કિંમત આપણા શ્રોડિન્જર સમીકરણમાં જો આપણે મૂકીએ તો તમે જાણો છો હવે વેલ નોન ત્રિપરિમાણીય શ્રોડિન્જર સમીકરણ જે સરે અત્યારે આપણને બતાવ્યું છે એ મળી શકે જે તમે કદાચ એવું હશે કે બધાએ કંઠસ્થ કરી લીધું હશે બરાબર સર હવે આપણે આનો ઉપયોગ કરીને શ્રોડિજર ઇક્વે ઉપયોગ કરી અને આ આપણી પાસે લખ્યું છે આખું એ બધી જગ્યાએ સહાય આપણે જે આપણી પાસે હોય તે મૂકો અને એનેથી તમે સોલ્યુશન કરો અને તો તમને એમાંથી એનર્જી આ મળે આ આપણું ઈચ્છિત પદ છે એ એ આપણને મળે હવે તમે આમાં એનર્જી ગણતરી કરવા જાઓ ત્યારે તમારી પાસે આ વેવ ફંક્શન જે છે એ વેવ ફંક્શન તમારે નોર્મલાઇઝ કરીને મૂકવું પડે આપણી પાસે વેવ ફંક્શન્સ છે એ હાઇડ્રોજન માટે આપણી પાસે આવી રીતે સાય વન રહેશે એની લોએસ્ટ એનર્જી લેવલ આપણે કહીએ છીએ હાઇડ્રોજન એટમ માટે એનું આપણને આવું સૂત્ર મળે છે અહીંયા એ ઝીરો છે તે બોર રેડિયસ

ત્યાંનું સૂત્ર છે માઇનસ ટ્વિસ પાઈ સ્ક્વેર એમ ઇ ફોર અપોન એ પાઇ સ્ક્વેર એટલે એચ સ્ક્વેર આપણે આને જરા ફેરફાર કરીને ઉપર આને સમાવવા પ્રયત્ન કરીએ અને કે ટુ અપોન ટુ હું કરું તો પછી ટુ પાઈ સ્ક્વેર એમ ઇ ફોર રે अपॉन एच स्क्वायर तो तब जो कि आ टूटू टू चार पाई स्क्वायर एम अरे आच स्क्वायर नीचे थी आप इोर टुकड़ा कर ई टू ई स्क्वायर इू ई स्क्वायर स्क्वेर एट्ले आने अपने आम लखी सकीय ई स्क्वायर अपोर टू अरे आ ए जीरो उलटू एच स्क्वायर ऊपर से आए, नीचे अँ नीचे आए

આ પ્રમાણે શાહે વડે મૂકી અને ગણતરી કરવાની એમાં આપણે બહુ જ્યારે ગણતરી કરીએ ત્યારે બહુ સિમ્પલ આવે અને આ રીતે આપણને એ પણ ત્યાર પહેલાં આપણે આને નોર્મલાઇઝ કરવાની વાત આવે નોર્મલાઇઝ કરવાની વાત આવે એટલે આપણે શીખી ગયા છીએ કે જે વેવ ફંક્શન છે સહ એનો સ્ક્વેર લેવાનો અને એ ટુ ડીવી આ ઇક્વલ ટુ વન જો હોય તો એ આ નોર્મલાઇઝડ કહેવાય નોર્મલાઇઝ ન હોય તો આપણે એને એન વડે ગોળીએ એન સાય એ ટુ એન સાય એ ટુ ટીવી ઇન્ટીગ્રલ ઝીરો ટુ એના ઇક્વલ ટુ વન આપણે મૂકીએ નોર્મલાઇઝ કરવા માટે તો એના આના જેટલા વેરિયેબલ્સ હોય એની લિમિટ્સ મૂકવાની આપણે અહીંયા અને આમ તો ઓફ સ્પેસ કહીએ પણ આપણે એને

આપણો ટાઈમ પૂરો થવા આવ્યો છે બરાબર છે ક્લાસ પૂરો થાય છે પણ સરે આપણને જેમ સમજાવ્યું આગળ આપણને સરે આર ઠીટા અને ફાઈ ની લિમિટ સમજાવી હતી જ વસ્તુ સર અત્યારે આપણને કરવા માટે આપી રહ્યા છે કે તમારે ફંક્શન જયારે પણ મૂકો ત્યારે એની લિમિટ કેવી રીતે લેશો તો તમારા વિધેયમાં આર ઠીટા અને ફાઇ હોય એના આધારે એની લિમિટ લેવાની અને એના પ્રમાણે આપણે નોર્મલાઇઝેશન કરવાનું જે હવે મારા ખ્યાલથી આપણે નેક્સ્ટ લેક્ચર માટે સરને

ડેલ કરવા જોઈએ આ જે ફોર્મ્યુલા છે તે આપણે હવે આવતી વખતે ડિરાઈવ કરીશું ઓકે સર મિત્રો મને આશા છે કે વિદ્યાર્થીઓની સાથે સાથે અધ્યાપક મિત્રોને પણ આમાંથી ઘણું બધું શીખવાનું મળ્યું છે મને તો મળ્યું જ છે હું ડેફિનેટલી કહીશ અને સર બહુ જ સરસ રીતે આપણને જે ગુણાકાર ડી બાય ડીએક્સ નો શીખવાડ્યો અને હોમવર્ક આપ્યું આપણે એ હોમવર્ક કરીશું તો આપણા પણ પોતાના બધા કોન્સેપ્ટ ક્લિયર થશે એ સાથે જ હું આપ સર્વને દિપાવલીની શુભકામનાઓ પણ આપું છું કે તમારી દિપાવલી શુભ થાય અને નવું વર્ષ એવું સરસ રીતે શરૂ કરીએ આપણે કે આપણે જે કંઈ શીખ્યું છે એના ફળ આપણે પામી શકીએ અને સરનું અવારનવાર આપણને હેલ્પ મળતી રહેશે સમજૂતી મળતી રહેશે એ આશા સાથે આપણે આપણું આ લેક્ચર પૂરું કરીએ છીએ અને હવે આપણે નવા વર્ષમાં ફરી પાછા મળીશું નમસ્કાર